हाय विद्यार्थी मित्रों, आज सुधी में तमने बधाने एकाउंटन्सी नो रिविजन प्लान करावी चुके हो अने एमां पास केवी रीते थवुं शुं करवुं बधुं क्लियर कराई चुके हो। हवे आपणे जे चर्चा करवा जई रह्या छीए स्टेटिस्टिक्स रिविजन प्लान फॉर स्टेट, आंकड़ा शास्त्रमां पण तो रिविजन प्लानिंग करी लईए। तो विद्यार्थी मित्रों, तमने बधाने एक वात खबर के दरेक जण शुं विचारे छे, साहेब जो मारे खाली पास थवुं, तो पहला चार चैप्टर वाली पांच पांच मार्क ना दाखला पूछा है विभाग एफ में, ए पांच चौक में 20 मार्क का एमसीक्यू ईएसटी तो पूरी लेसु, बीजा 20 ए 40 मानी 33 तो आवे छे, એવું જે વિચારે છે ને એ બહુ જ ખોટું વિચારે। અને હોશિયાર છોકરા પણ ભૂલ કરે, હોશિયાર છોકરા કે સાહેબ આમાં શું, આ તો 20 પાક્કા છે, આમાં તો ફટાફટ આવડે, એ હોશિયાર છોકરાઓની પણ ભૂલ છે। कारण के अत्यार सुधी में तमे जेटली पण एग्जाम आपी चुक्या छे, जे एवुं विचारे छे आना आधारे पास थई जईशुं तो नथी थया एवुं बनी शके छे, विचार जो आना आधारे खाली पास थवुं न बराबर छे। केम खबर छे, जे एवुं विचारतो पास ज थवुं छे, एनी गणतरीमां भूलो थाय, अने जो गणतरीमां भूल थाय तो तकलीफ कई, मेक्सिमम मार्क्स कपाई जाय। तो आनी उपर आधार राखीने बेसाय नहीं, तो हवे प्लानिंग केवी रीते करवुं तो समझो विद्यार्थी मित्रों, आपणे सी डी अने ई सेक्शन छे, आ त्रण विभाग जे छे एने बहु ज महत्व आपवुं जोईए। जो एमांथी मार्क्स स्कोर करीए तो पास थवा माटे पण कामनुं अने सारामां सारा मार्क्स लावा माटे पण कामनुं छे, अने ए तमने एक्सपीरियंस अत्यार सुधी थई चुक्यो छे, माटे रिविजन प्लानमां लईने आव्यो छुं। तो समझो विद्यार्थी मित्रों, तमने सी 20 मार्क्स, विभाग डी 24 मार्क्स, विभाग ई 16 मार्क्स, આ બધા ભેગા કરો એટલે 60 માર્ક્સ થાય, ઓછા નથી, અને એમાં જ મહેનત ઓછી પડે। આપણે ચલો વધારે ન કરીએ તો વિચારો, વિભાગ સી માં 10 પ્રશ્નો પૂછાય, આ 10 પ્રશ્નોમાંથી 5 નથી આવડતા એક્ઝામમાં, તો ચિંતા નહીં કરવાની, 5 આવડશે એવું તો કરીને જઈએ। તો પણ જો કેટલા થાય, 5 2 માર્કનો પ્રશ્ન 10 માર્ક્સ, 5 2 10 ડી ની અંદર 8 પ્રશ્નો પૂછાય છે, એમાંથી માનો 5 જ આવડે છે, 3 માર્કનો 1 5 કરી 15, તો 10 ને 15 25 માર્ક થઈ ગયા। અને માનો અહીંયા 4 પ્રશ્ન પૂછાય છે, 4 માંથી 2 નથી આવડતા, 2 તો આવડશે જ, આપણે મહેનત કરીશું પછી આવડશે જ ને, આપણે તો અડધું અડધું આવડે એવું જ કરીએ છીએ ભાઈ, તો 4 માંથી 2 જ આવડે, તો 2 આવડે તો 4 માર્કનો જે 8 માર્ક થયા, 33 પૂરા, 10 15 અને 8 33 માર્ક્સ। વિચાર નથી એ બી કરતો, નથી આ કરતો જે તમને સહેલું લાગે છે, પણ ખરેખર ભૂલો થવાના કારણે સહેલું નથી, બાકી તો છે જ સહેલું, પણ એ ભૂલોના કારણે આપણા માર્ક્સ કપાય છે। તો આની પર આધાર રાખીને ન બેસી જાય, માટે આજથી હવે આપણે શરૂ કરીશું આના માટેનું પ્લાનિંગ, જેવી રીતે એકાઉન્ટમાં ભણી ગયા એ રીતે આમાં પણ કરીશું, અને બહુ જોરદાર મહેનત કરવાની। તો વિદ્યાર્થી મિત્રો, આજ પછી યુટ્યુબ ઉપર મારા જે લેક્ચર્સ આવશે એ આને કવર કરવા માટે ના આવશે, પ્રયત્ન કરીશું કે 50-50% આવડી જાય। હવે જે મળવાનું છે એ તો મળશે જ, લેક્ચરમાં કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ હજી એક તમારામાંથી કોઈને એવું થશે સાહેબ તમારી જોડે વાત કરવી છે, તમારી જોડે લાઈવ ભણવું છે, કેવી રીતે કરવી, એ પણ અવેલેબલ છે કમલ સર ઝૂમ લાઈવ લેક્ચર લઈને લાઈવમાં તમને સમજાવી શકે છે। હવે યુટ્યુબ ઉપર તો જે મળશે એ બધું ફ્રી જ મળશે, પણ કોઈને એવી ઈચ્છા હોય કે સાહેબ છેલ્લા દિવસો છે કંઈક કરાવડાવો ને મજા થઈ જાય, આ તો આમાં થઈ જશે અમે કરવા માંગીએ છીએ, તો જે વિદ્યાર્થી મિત્રો આ કરવા માંગે છે એ લોકો ઝૂમ લાઈવમાં પણ મારી જોડે જોઈન થઈને કરી શકે છે। હવે વિદ્યાર્થીઓ એક વાત વિચારો, એના માટેની ફીસ બહુ બધી રાખીશ નથી ભાઈ, તમે કોઈ પણ બુક ખરીદવા જાઓ છો બજારમાં તો 200 રૂપિયા 250 રૂપિયા 500 રૂપિયાની બુક મળે, આ કમલ સર ફક્ત 250 રૂપિયામાં 250 રૂપિયામાં તમને લોકોને લાઈવ ઝૂમ ઉપર એકબીજાની સાથે ચર્ચા કરીને સામે સામે વાત કરીને તમારી ડિફિકલ્ટી તમે પૂછો, હું તમને સોલ્યુશન આપું, અને આ 3 વિભાગમાંથી બોર્ડના પ્રશ્નપત્રો કરીને આપણે એ કવર કરવાનો પ્રયત્ન કરીએ, એટલે બધું કવર થઈ જાય। તો આની પર આધાર રાખીને બેસો, અમુક ક્યાં તો આવડે છે પણ ખબર છે, પણ અત્યાર સુધી માર્ક્સ એમાંથી કેવી રીતે લાયા છો એ પણ જોઈ લો, તમારો પોતાનો અનુભવ છે, અને માટે આ કવર કરવો જરૂરી છે, માટે આ વિડીયો બનાવ્યો છે, અને ફરી કહું છું યુટ્યુબ લાઈવ તો મળશે જ,
જે તમે જુઓ અને બીજાને પણ શેર કરો, એને પણ ફાયદો અપાવો. પરંતુ જો કોઈ લાઈવમાં જોઈન થઈને મારી જોડે વાતચીત કરીને ડિસ્કશન કરીને શીખવા માંગતું હોય, એના માટેનું આ પ્લેટફોર્મ આપું છું કે આપણે લાઈવ જોઈન થઈશું અને આ ત્રણ વિભાગના પ્રશ્નપત્રોની ચર્ચા પણ કરીશું ડિટેલમાં સમજીને. અને ફક્ત 250 રૂપિયા, 250. હવે વિચારો કે તમારી જો ઈચ્છા હોય તો તમે જોઈન થઈ શકો છો. બાકી યુટ્યુબ લાઈવ પર તો ચાલુ જ છે, એમાંથી પણ 100% ફાયદો થશે જ. તો આપણે હોટલમાં જઈને ફરવા નીકળતા હોઈએ તો 500-1000 રૂપિયા નથી જોતા, તો ભણવા માટે 250 રૂપિયા તો મામૂલી વાત છે. છતાં તમારી ઈચ્છા, યુટ્યુબ પર તો રહેજો જ અને રાહ જુઓ મારા બીજા લેક્ચર્સની. મળીએ, બાય.